છોટા ઉદેપુર જિલ્લાના ઓડ ગામની જન્મજાત અંત 16 વર્ષની મધી રાઠવા ભાલા ફેંકમાં નેશનલ ચેમ્પિયન બની. આદિવાસી પછાત વિસ્તાર છોટા ઉદેપુર જિલ્લાના ઓડ ગામની જન્મજાત અંધિવતી મધી રાઠવા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને નેશનલ ચેમ્પિયન બની છે. મહત્વની વાત છે કે મધી રાઠવા પ્રથમ વખત જ ભાલા ફેંકમાં સ્પર્ધામાં ભાગ લીધો છે અને શહેર કક્ષાએથી લઈને રાજ્ય કક્ષાની સુધીની સ્પર્ધકોને હરાવીને નેશનલ સુધી પહોંચી હતી. તાજેતરમાં દિલ્હીના થયાગ રાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઇન્ડમાં મધી રાઠવાએ દેશભરમાં આવેલી અન્ય 25 સ્પર્ધકોને હરાવીને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. એટલું જ નહીં, મધી રાઠવાએ લોંગ જમ્પમાં પણ ભાગ લીધો હતો અને તેમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. નાનપણમાં જ માં છોડીને જતી રહી હોવાથી મધી રાઠવા પિતા અને દાદી સાથે જ રહે છે. મધી વડોદરામાં અંત કન્યા શાળામાં હોસ્ટેલમાં રહીને ધોરણ 8માં અભ્યાસ કરે છે. અલ્લારખા પઠાણ, ZSTV, છોટાઉદેપુર. અને આપ સ્પોર્ટ્સમાં બરછી ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છો, શું કહેશો એ અંગે? આપની કેટલી મહેનત હતી અને હવે જીત્યા પછી આપને કેવું લાગી રહ્યું છે? જીત્યા પછી આમ ખૂબ આનંદ થાય છે અને મારા બાકીના બધાને પણ આનંદ થાય છે, પણ મેં એક મહિનો તક ખૂબ પ્રેક્ટિસ કરી. ઓકે, હવે આગળ શું તૈયારી કરવા, શું કરવા માંગો છો? ગોલ્ડ મેડલ તો મળી ગયો નેશનલ લેવલે, હવે શું કરવા માંગો છો? આગળ ભી હજુ થોડી વધારે મેડમ લોંગ જમ્પની પ્રેક્ટિસ કરવાની છે. ઇન્ટરનેશનલ લે જવાની ઈચ્છા ખરી? હા છે. કેવી તૈયારી છે એના માટેની? એના માટેની શરૂઆત તૈયારી કરી છે. વેરી ગુડ. તમારા જેવા બીજા પણ દીકરા દીકરીઓ હશે જેમને નહીં દેખાતું હોય અથવા ડિસેબલ પર્સન હશે, એ લોકોને શું સંદેશ આપવા માંગો છો? એ લોકોને પણ સંદેશ હું આપવા માંગુ છું કે ડરશો ના, ડરવાનું બિલકુલ નહીં, મહેનત કરો ખૂબ અને આગળ વધો.